સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં પ્રજાસત્તા દિવસની ઉજવણી કોલેજના મુસ્લિમ જુનિયર ક્લાર્કના હસ્તે કરવામાં આવી હતી. સાવલી વડોદરા રોડ પર સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી બી કે પટેલ આર્ટસ એન્ડ શ્રીમતી એલ એમ પટેલ કોમર્સ કોલેજ આવેલી છે, જ્યાં દેશભરમાં પ્રતિવર્ષ ઉજવાતા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ સંચાલક કોલેજ આચાર્ય અને સહકર્મીઓ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કોઈ નામી અનામી વ્યક્તિ બોલાવી તેના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ગર્વ લેવાના બદલે એ જ કોલેજમાં ફરજ બજાવતા મુસ્લિમ જુનિયર ક્લાર્કને હસ્તે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરાયો. સેવાનિવૃત્તિના આરે આવેલ કોલેજના જુનિયર ક્લાર્ક નઝીરભાઈ શેખના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાયો હતો અને કોમી એકતાનો શુભ સંદેશ દેશવાસીઓને આપ્યો હતો. આજરોજ 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સાવલી તાલુકા કેળવણી મંડળે સમગ્ર એક સૂરે નિર્ણય કરીને છેલ્લા 37 વર્ષથી નિષ્ઠાપૂર્વક પોતાની સેવા બજાવતા અમારા જુનિયર ક્લાર્ક શ્રી નઝીરભાઈ મોહમ્મદભાઈ શેખના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવાનું સર્વાનુમતે નિશ્ચય કરેલ છે અને નઝીરભાઈ દ્વારા ધ્વજવંદન કરાવીને નઝીરભાઈના હસ્તે ધ્વજવંદન કરાવીને અમે બધા જ તે ગર્વની લાગણી અનુભવીએ છીએ અને નઝીરભાઈની જે 37 વર્ષની નિષ્ઠા છે એ ખરેખર સરાહનીય છે. આજે જ્યારે સમગ્ર રાષ્ટ્રમાં જાતિ અને જ્ઞાતિના વાડામાં વિભાજિત થયેલું છે એવા સમયે અમારી સાવલી તાલુકા કેળવણી મંડળ નઝીરભાઈના હસ્તે ધ્વજવંદન કરાવીને એક કોમી એકતા અને સંવાદતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે ધારેલું હોત તો મોટી કોઈ સેલિબ્રિટીને બોલાવીને પણ આ કાર્ય કરી શકેલા હોત, પરંતુ એમની નિષ્ઠા અને સંસ્થા પ્રત્યેની વફાદારી એ જાતિ જ્ઞાતિ અને ધર્મથી પર છે અને એમના હસ્તે ધ્વજવંદન કરાવીને અમે ખરેખર ગર્વની લાગણી અનુભવી છે. 1978ની સાલમાં 15મી ઓગસ્ટ એ ક્લાર્ક તરીકે આ કોલેજમાં નઝીરભાઈ શેખે નોકરીની શરૂઆત કરી હતી અને 37 વર્ષની સેવા બાદ આગામી 14મી જૂને રિટાયર થવાના હોય છેલ્લા સમયે સન્માન મળતા તેઓની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને પ્રાસંગિક પ્રવચન પણ કરી શક્યા ન હતા. ઇકબાલ હુસેન પઠાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સાવલી.